તાજેતરમાં પાલનપુર આબુ હાઈવે ઉપર આરટીઓ સર્કલ નજીક રેલવે ગરનાળા નીચે એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી, જેને લઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતક યુવકના હત્યારાને ટૂંકાગાળામાં ઝડપી જેલના હવાલે કર્યો હતો. લઘુ શંકા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક વ્યક્તિને માથાના ભાગે પથ્થર વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે ગુનાને ગંભીરતાથી તપાસ કરતા આરોપીઓ ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પાલનપુર પશ્ચિમ પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી, જેમાં રોહિત પ્રવીણ ઠાકોર રહે શક્તિનગર પાલનપુર તેમજ ભેમાભાઈ હીરાભાઈ સલાટ રહે હરિપુરાને ઝડપી પૂછપરછ કરતા તેઓ ભાંકી પડ્યા હતા અને ગુનો કબૂલ કરતા પશ્ચિમ પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. હા, જે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં તારીખ 11 સવારે કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલ કે આ જગ્યાએ એક લાશ પડી છે, તાત્કાલિક સ્થાનિક પોલીસ અને મો પહોંચી ગયેલા. ત્યાં જઈને તપાસ કરી તો અનઆઇડેન્ટિફાઈ લાશ પડેલી, જેના માથામાં પથ્થર મારી અને મારી નાખવામાં આવેલો હતો એ પ્રાઇમા ફેસી ખ્યાલ આવે એવું હતું. તાત્કાલિક 302 ગુનો દાખલ કર્યો અને આજુબાજુ સર્ચિંગ કરતાં બાજુમાંથી પર્સ મળ્યું અને સાંજ સુધીમાં એ બોડીનું આઇડેન્ટિફિકેશન થયું. એના પિતાશ્રીને લાશ ઓળખાવી અને એનું પીએમ કરાવી અંતિમ વિધિ કરાવેલ. પણ હજુ આ ઘટના શા માટે અને કોણે કરેલી હતી એક કોયડો હતો, જે અમારા બાતમીદારો તેમજ સ્થાનિક પીઆઈ શ્રી સોલંકી સાહેબના સતત ત્યાંના જગ્યાની વિઝિટ અને આજુબાજુ શું ચાલે છે એ અનુસંધાને, ત્યાં કોણ કોણ આવે છે, કોણ હતા, એ બધી તપાસના અંતે અમે આરોપી સુધી પહોંચી શક્યા છે. અને એ આરોપીઓ અત્યારે તમે જોઈ શકો છો એ છે, નજીવી બાબતમાંથી આ ઘટના બન્યાનું ફલિત થયું છે. એ જે પશ્ચિમ પોલીસ સ્ટેશનની પાછળના જે ગરનાળું હતું ત્યાં સાંજના સમયે આ આરોપીઓ બંને બેઠા હતા, ત્યાં આ જે ભોગ બનનાર છે આવી અને લઘુશંકા કરવાની કોશિશ કરેલ, એ અનુસંધાને બોલાચાલી થઈ અને નજીવી બાબતમાં એને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારેલ છે. હાલ આરોપી COVID-19 સંક્રમણના અનુસંધાને ટેસ્ટ માટેની કાર્યવાહી ચાલુ છે અને પોલીસની પૂછપરછમાં આગળ તપાસ ચાલુ રહેશે.